ને મિત્રો મજામાં જે આ મિત્રો દસમા ધોરણના જે પાઠો છે એના આધારે આપણે આગળ વધી રહ્યા છીએ અને સાહિત્યકારોને જાણવાનો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. તો મિત્રો આપણી જે વાર્તા હતી એની અંદર જે ભૂખ લાગી છે તો ભૂખથી એ ભૂંડી ભીખ અને મન પરોવા માટે જે આ લાલ કલરના બધા નાના નાના પાના એ ભેગા કર્યા અને જ્યારે એ ભેગા કર્યા તો એમાંથી જે ઊંધા કઈ રાતોમાં દેખાતું હતું માનવીની ભવાઈ, યસ, એ નવલ કથાખંડનો ટુકડો એટલે ભૂખથી ભૂંડી ભીખ એ આપણે પાઠ્યપુસ્તકની અંદર છે. તો મિત્રો પન્ના લાલ પટેલ, તો અહીંયા લાલ કલરની પણ બીજું નાના નાના, તો મિત્રો તમે કહેશો કે સર અમને તમારી વાર્તામાં એ પણ સમજાઈ ગયું છે કે આખું નામ છે ને પન્ના લાલ નાના લાલ પટેલ છે, એટલે કે પન્નાલાલના પિતાશ્રીનું નામ પણ તમને બરોબર આવડે છે. મિત્રો મેં અહીંયા પટેલ લખવાનો પ્રયાસ કર્યો છે પણ એમાં કોઈ કર્યું કે સર અહીંયા પ એટલે પાંચડો ન થાય, આ ટે લખ્યું છે પણ એમાં સાતરોડો દેખાય છે, બિલકુલ સાચું છે, અને એકડો ને બગડો દેખાય છે, બરોબર છે. તો પાંચ ને સાત બાર થાય તો બિલકુલ સાચું છે. તો અહીંયા સૌથી પહેલા સાત લખ્યા છે, પછી પાંચ લખ્યા છે, પછી બાર લખ્યા છે. તો સાતડાનો સંદર્ભ લઈ અને સાત પાંચ બાર, તો તમે કહેશો સર કે સાત પાંચ અને બાર એટલે કે 1912 એ સર અમને ખબર પડી ગઈ છે જન્મ તારીખ છે, તો બિલકુલ સાચું છે. સાત પાંચ બાર, તો અહીંયા એકડો છે નહીં બગડો છે, તો અહીંયા પટેલ આ રીતે લખ્યો છે, તો બિલકુલ સાચું છે. તો સાત પાંચ બાર છે એ જન્મ છે. બીજું સાત પાંચ બારમાંથી જો એકડો એકડો એક એક ઓછા કરીએ, જો અવસાનના અનુસંધાનને આપણે કહીએ તો એક ઓછું થવું એટલે સાતના છ થવું, પાંચના ચાર થવું, બારના અગિયાર થવું, અગિયાર થવું એટલે એ સોના સંદર્ભે 89 થવું, બરાબર. તો મિત્રો 6/4/89 એ અવસાન પણ એ પણ તમને તારીખ બરોબર યાદ છે. તો 6/4/89, તો 7/5/12 અને 6/4/89 તો જન્મ તારીખ અને અવસાનની પણ તમને તારીખ યાદ છે. મિત્રો તમને આ પણ યાદ આવી ગયું છે નાના નાના લાલ લાલ જે માન માન ભેગા કર્યા હતા હે ને, તો એ ભેગા કર્યા અને યસ, હા વાતો તો વડામણાની છે અને જાણે આ જીવ ભેગા થયા હોય એવું લાગ્યું, ભેગા કર્યા હતા નાના નાના પાના પર મળેલા જીવ હે ને. તો મિત્રો મળેલા જીવ અને યસ, ત્યાંથી ભેગા કર્યા, પાછા ભેગા કર્યા વડામણા, યસ. તો મિત્રો ત્રણ વસ્તુ યાદ રાખશો કે નવલકથાના સંદર્ભે વાત કરી તો માનવીની ભવાઈ, મળેલા જીવ અને યસ વડામણા, તો આ ત્રણ નવલકથા જે નોંધપાત્ર છે. બીજી વાત માનવીની ભવાઈ, તો એના વિશે તમને ખબર જ છે કે જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો, તો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો છે પણ જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે. તો યસ હવે તમને આટલી ખબર છે પન્નાલાલ પટેલ, યસ 7/5/12/6/4/89, યસ પન્નાલાલ નાનાલાલ પટેલ અને વાત. ઓકે આગળ જઈએ કે ભાઈ મળે તો વડે, એડે નહીં તો બેડે, ભેગા કરીને બોલતા હતા શું, તો તમને ખબર માનવીની ભવાઈ, તો ભવાઈની શૈલીમાં કે મળે તો વડે એડે નહીં તો બેડે, તો એ શું, તો તમે કહેશો સર અમને એમાં યાદ રહી ગયું. શું યાદ રહી ગયું? મળે તો વડે, યસ. તો માનવીની ભવાઈની અંદર જે નવલકથા છે મળે તો વડે, મળે એટલે મળેલા જીવ અને વડે ઉપરથી વડામણા, અને યસ એડે નહીં તો બેડે, તો એ તો નાટ્ય રચના છે, તો નાટ્યના સંદર્ભે બોલતા હતા એટલે એડે નહીં તો બેડે એ નાટ્ય રચના છે. તો ફરીથી નવલકથાના સંદર્ભે તો તમને ખબર કે મળેલા જીવ, વડામણા, માનવીની ભવાઈ અને નાટ્ય રચનાની વાત આવે તો એડે નહીં તો વેડે બેડે. બીજી વાત કે મિત્રો સુખ દુઃખની વાત આ બધી કરતા હતા કઈ જગ્યાએ, તો એક કાંઠો હતો, યસ, ત્યાં વાતો કરતા હતા. તો વાતો ને કાંઠે, તો કોઈ કહેશે સર અમને યાદ આવી ગયું કે વાત્રક ને કાંઠે, બિલકુલ વાત સાચી છે, અને ઓર વાતો કરતા હતા, સુખ દુઃખની કરતા હતા, તો એના ઉપરથી યાદ કે સર વાત્રકના કાંઠે એ વાર્તા છે, તો યસ વાર્તા સંગ્રહનું નામ વાત્રકને કાંઠે છે. બીજું ઓર ઉપરથી સર અમને ઓરતા એવું યાદ રહી ગયું, તો યસ ઓરતા, તો ઓરતા વાત્રકને કાંઠે, અને હજી એક છે યસ, તો અહીંયા બધા સાથે રહીને કામ કરતા હતા, તો સુખ દુઃખના સાથી, તો સુખ દુઃખના સાથી બરાબર, વાત્રકને કાંઠે યસ અને ઓરતા, તો એ વાર્તા સંગ્રહ છે. તો ફરીથી મિત્રો આટલો સંદર્ભ રેડી છે અને યસ એક નજર કરી લઈએ અને હવે તમને ક્લિયર છે. તો યસ પન્નાલાલ નાનાલાલ પટેલ જન્મ તારીખ પણ હવે યાદ છે 7/5/1912, અવસાન 6/4/89, નવલકથા કે તો માનવીની ભવાઈ, મળેલા જીવ, વડામણા અને યસ વાર્તા સંગ્રહ કે તો ઓરતા, વાત્રકને કાંઠે, સુખ દુઃખના સાથી અને નાટ્ય રચનાની વાત કરીએ તો એડે નહીં તો બેડે, અને યસ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે અને યસ કેને, તો માનવીની ભવાઈના સંદર્ભે. તો મિત્રો જ્યારે પણ તમારા હાથમાં આ રચના આવે તો જરૂરથી
કેજો. પણ તમે કહેશો સર એનો જન્મ, તો યસ, તો આ માંડ માંડ લીધા હતા. યસ, તમે કીધું હતું ને સર માંડ માંડ આ બધા ભેગા કર્યા હતા, તો બિલકુલ સાચું છે, માંડલી. ઓકે, તો અહીંયા યાદ રહે કે રાજસ્થાન, હાલ રાજસ્થાનમાં છે, પણ યસ માંડલી, તો માંડલી એ એમનું જન્મસ્થાન છે. તો હવે તમને બધું આવડે છે, જન્મસ્થળ પણ ખબર પડી ગઈ છે, માંડલી. તો મિત્રો બસ આ રીતે આગળ આગળ કામ કર્યા કરીએ, અને યસ એક પણ વાત હવે ભૂલાઈ નહીં એ રીતે આજની ટેસ્ટ પણ આપી દઈએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.